ઇંગ્લેશમાં છેલ્લા કલાકવારમાં 2% સ્ટોક ઘટી ગયો છે. સવારથી દબાણમાં છે, સાથે જિંદાલ સ્ટોક પર નજર કરીએ તો ત્યાં પણ એક મોટો ઘટાડો જોવા મળ્યો છે. પણ જિંદાલ 100 આખા વર્ષ દરમિયાન સારું એવું એક રિટર્ન આપી ચૂક્યું છે અને અત્યારે જોવા જઈએ છેલ્લા કલાકમાં 1.25%ની ડાઉનસાઇડ, પણ સવારથી લગભગ 6.5% આ સ્ટોક નીચે ટ્રેડ કરી રહ્યો છે. આજના દિવસનો હાઈ 113 હતો અને અત્યારે તમે જોઈ શકો છો લો 46 બનતો દેખાઈ રહ્યો છે, એટલે 91 આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. શું લાગી રહ્યું છે, ચાર્ટ શું કહી રહ્યા છે? જી, જિંદાલ 100 નો ચાર્ટ જોઈએ તો 11મા મહિનામાં એને એક અપ ફ્લેગ પેટર્નનો બ્રેકઆઉટ આપ્યો હતો અને એ ફ્લેગ પેટર્નનો બ્રેકઆઉટ વર્ક કરીને ઉપરની તરફ કાઉન્ટરને 115 સુધી લઈ ગયું હતું. પરંતુ કાઉન્ટર જે ફટાફટ રીતે વીક થયું છે એ રીતના કાઉન્ટર માટે 94નો એક સપોર્ટ હતો અને જો 94નો સપોર્ટ આજે ક્લોઝિંગ બેસિસ ઉપર તૂટી જાય તો આ કાઉન્ટર એક બેરિશ ટોનમાં જશે આવનાર અમુક સમય માટે. એટલે આ કાઉન્ટરમાંથી અત્યારના એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે. સાથે મહાસિમલેસની વાત કરીએ તો મહાસિમલેસ તો ઘણા વખતથી બેરિશ ટ્રેન્ડમાં છે અને જે રીતના કાઉન્ટર 360થી નીચે પડ્યું છે અને જે રીતના એ 200 દિવસની મૂવિંગ એવરેજને પણ ક્રોસ કરીને નીચે જતું રહ્યું છે, આ કાઉન્ટર માટે ઉપરની તરફના અપસ્પર્ટ કદાચ આવનાર ટાઈમમાં જોઈ શકાય. ઘણું બધું નીચે ઇરોડ થયું છે પરંતુ આ કાઉન્ટરમાં લોંગ માટેની કોઈ સલાહ નથી, આ કાઉન્ટરથી દૂર રહેવાની સલાહ છે. ઓકે, આ કાઉન્ટરથી અત્યારે દૂર રહેવાની સલામતી દેખાઈ રહી છે. ત્યારે જ બીજા